જો સમગ્ર બ્રિજ તોડવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને એટલે જ સ્થાનિકો અને વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે। હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા લેવામાં આવ્યો હતો, ત્યારે હવે હાટકેશ્વર બ્રિજ આખો તોડી પાડવામાં નહીં આવે, પરંતુ બ્રિજના 8 સ્પાન તોડી નાખવામાં આવશે અને બ્રિજનો વચ્ચેનો ભાગ જે બે મુખ્ય સ્પાન તોડવા પડે તેવો છે એટલા જ ભાગને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને લોકો એવી માગણી કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારનો આ બ્રિજ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવામાં આવે। એએમસી બિલ્ડરને છાવરવા માટે સમગ્ર બ્રિજ તોડવાને બદલે ફક્ત તેના બે સ્પાન તોડી રહી હોવાનો જનતાનો આક્ષેપ છે। સ્થાનિકોનું કહેવું છે કે સમગ્ર બ્રિજમાં ખૂબ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ નવો વિવાદ ઊભો થયો છે। અગાઉ સમગ્ર હાટકેશ્વર બ્રિજ તોડવા માટેનો નિર્ણય લેવાયો હતો, જોકે રહી રહીને હવે કેટલોક ભાગ તોડવામાં આવશે એ પ્રકારનો નિર્ણય થતાં વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતના યુવાનો પર જાણે કે મોટી ગાત બેઠી હોય તેવું લાગી રહ્યું છે। જામનગરના 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેક આવતા મુંબઈમાં મોત થયું। હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। ચિંતાની વાત તો એ છે કે યુવાનો અને કિશોર વયનાઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે। આ હાર્ટ એટેક ગુજરાતના યુવાનોને ભરખી રહ્યો છે, તો હવે નાના બાળકો પણ હૃદયરોગના હુમલામાં આવી રહ્યા છે। ત્યારે મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના માત્ર 13 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું છે। કિશોરને યોગા કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો અને પળવારમાં જ તેનો જીવ જતો રહ્યો। ઓમ ગટેચા નામના 13 વર્ષીય કિશોરના મોતથી પરિવારમાં આપ તૂટ્યાની સ્થિતિ સર્જાઈ છે। બીજી બાજુ રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું પણ મોત થયું છે। જોકે વિદ્યાર્થિનીનું મોત પણ હૃદયરોગના હુમલાથી થયું હોવાની આશંકા છે। તો જે રીતે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે તેને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને દરેક ગરબા સ્થળોએ મેડિકલ ટીમ પણ હાજર રહેશે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્ટાફ એલર્ટ રહેશે। માનું છું એ પ્રમાણે વ્યક્તિઓએ પોતે પણ ક્યાંક સિમ્પટમ્સ હોય અથવા તો ક્યાંક નાના મોટા લક્ષણો દેખાય તો તાત્કાલિક એની સારવાર માટે અથવા તો એના ડાયગ્નોસિસ માટે નજીકની આપણી ખૂબ સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં છે, તો એ કરાવી પણ લેવી જોઈએ, જેથી કરી અને કોઈ પણ પ્રકારના એટેક માટેની શરૂઆત થઈ હોય અથવા તો એટેક આવી શકે એવી શક્યતાઓ લાગતી હોય તો દર્દીઓએ અથવા તો લોકોએ પણ, અને હવે તો ફરજિયાત 30 કે 40 વર્ષ પછીની ઉંમરવાળા તમામે પોતાના હેલ્થ ચેકઅપ વર્ષમાં એક વખત કરાવવા જોઈએ એવું મારું પણ। રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। મચ્છરના ઉપદ્રવના કારણે 336 ઘરને નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીજન્ય રોગ ફેલાયા છે, તો રાજકોટમાં પણ બેવડી ઋતુના કારણે રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। રાજકોટમાં મચ્છરજન્ય, પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે। એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા છે, જ્યારે શરદી ઉધરસના 693, ઝાડા ઉલટીના 175, સામાન્ય તાવના 54 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે। તો આ સાથે 60 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ અને સુરતમાં પાણીજન્ય રોગો સહિત મચ્છરજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવનાર છે। તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવીને મેચ નિહાળે તેવી શક્યતા છે। અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। 14 અને 15 ઓક્ટોબર એમ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। 15મી ઓક્ટોબર પહેલાં નોરતે માણસામાં પરિવાર સાથે પૂજા કરશે, તેમજ ગાંધીનગર લોકસભાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે। તો 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જઈ શકે છે। 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે અને અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં માણસામાં પરિવાર સાથે જાય છે અને પૂજા કરે છે, ત્યારે આ વર્ષે પણ તેઓ પોતાના પૈતૃક ગામની અંદર પૂજા આરતી કરતા હોય છે। આ સાથે લોકસભાની ચૂંટણી અંતર્ગત પોતાના લોકસભા મત વિસ્તાર એવા ગાંધીનગરના કેટલાક ગામોની મુલાકાત લે તેવી પણ શક્યતા છે અને ત્યાંની મુલાકાત લઈને તેના વિકાસના કામોની સમીક્ષા કરશે। હિન્દુઓની યાત્રાઓ પર થઈ રહેલા પથ્થરમારાઓ અને હુમલાઓ મુદ્દે કાજલ હિન્દુસ્તાની આક્રમક બન્યા છે। તેમણે કહ્યું છે કે આ એક મઝહબ સ્થાપવા માટેનું ષડયંત્ર છે। इनका ये कहना 2 दिन पहले बस रुकवा करके हमारे एरिया से आप रामधुन बजा कर नहीं जा सकते, तो अगर मैं उस लॉजिक को काउंटर करती हूँ, क्योंकि मैं हमेशा तथ्य और लॉजिक पर बात करती हूँ, तो लॉजिक को काउंटर करती हूँ तो हम ये भी कहते हैं कि तो फिर सुबह से लेकर शाम तक जो 5 वक्त की नमाज होती है उसमें जो दूसरे लोग हैं जिनकी दूसरी मान्यता है, जो दूसरे धर्म से है या संपन्न संप्रदाय से, वो क्यों सुने। तो इसी तरह से आप अपने मज़हब का प्रचार प्रसार करिए, आपको वो आज़ादी है, वो फ्रीडम आपको संविधान ने दिया है, मगर आप ये कहते हैं कि सिर्फ आपका ही आपका है और बाकी सबका कुछ नहीं है,
तो वो गलत है। महत्वनु छे के काजल हिंदुस्तानी एवं पण उमेर्यु हतु के मुस्लिम समाज ने रामधून थी वांदो होय तो अमे सा माटे पांच वखत नमाज सांभळीए छीए। भावनगर नी महिलाओ आजे रणचंडी बनी हती, रस्ता पर उतरी सरकार विरुद्ध उग्र सूत्रोच्चार कर्या हता। भावनगर शहर ना वर्तेज मा आवेली त्रण सोसायटी ना रहीशो द्वारा रस्ता रोकीने उग्र विरोध करवामां आव्यो हतो। खोडियार नगर, गौतम बुद्ध अने सिद्धि विनायक सोसायटी ना रहीशोए रस्ता रोकी चक्काजाम सर्जी देता हजारो वाहनों ना थप्पा लाग्या हता अने लांबो ट्राफिक जाम सर्जाया हतो। आ त्रणेय सोसायटीओमां वर्षोथी पीवाना पाणीनी समस्या छे। अनेक रजूआतो करी होवा छतां पण पाणी समस्यानुं निराकरण न आवता आखरे अहींना स्थानिक रहीशोए रस्ता रोकीने पोतानो विरोध दर्शाव्यो हतो। जिला विकास अधिकारी, जिला कलेक्टर अने पाणी पुरवठा मंत्री सुधी रजूआत करी होवा छतां पण वर्षो जूनी पाणीनी समस्यानुं निराकरण आव्युं नथी। स्थાનિકોનું કહેવું છે કે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સોસાયટીઓમાં પાણી પહોંચાડવા માટે આદેશ આપ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી, ત્યારે હવે આમણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકોટમાં માલધારી સમાજ અને ઢોર પકડ પાર્ટીના સભ્યો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે હવે માલધારીઓએ આ અંગે મેયર અને કમિશનરને પણ રજૂઆત કરી છે। શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરની સમસ્યા છે અને પશુ પકડતી વખતે માલધારીઓને મનપા સ્ટાફ સાથે ઘર્ષણ પણ થતું રહે છે, ત્યારે આ સમસ્યાનો ઉકેલ માલધારી વસાહત છે અને આ દિશામાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે મેયર અને કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આપી હતી। તેઓનું કહેવું છે કે કોર્પોરેશનના બજેટમાં દર વર્ષે માલધારી વસાહત માટે બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આ પ્રશ્નનો હજી પણ કોઈ ઉકેલ આવ્યો નથી। આ સમસ્યાથી કાયમી ઉકેલ માટે માલધારી સમાજના લોકો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે શહેરથી દૂર તે લોકોને જ્યાં શિક્ષણ, પાણી અને ઘાસચારાની સુવિધા મળી રહે તેવી વસાહત કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હવે ગીર સોમનાથ બાદ ભાવનગરમાં પણ દાદાનું બુલડોઝર ફર્યું છે, 35 જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ભાવનગર શહેરના બોર તળાવથી આરટીઓ સુધીના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા હતા। નદીના વહેણ પાસે વર્ષોથી ખડકી દેવામાં આવેલા દબાણોને આજે દૂર કર્યા હતા। આ વિસ્તારમાં આશરે 500થી પણ વધુ ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા હતા। મહાનગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસ આપવા બાદ આજે પણ સ્વેચ્છાએ દબાણો હટાવવામાં આવ્યા ન હતા। મધુવન સોસાયટી, બોર તળાવ, સરિયા સોસાયટી સહિત આરટીઓ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે, તો જે જે લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તે લોકોએ વિરોધ પણ કર્યો હતો, જો કે નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે। આજે જ્યારે દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા ત્યારે દબાણકર્તાઓએ 40 જેટલા દબાણો જાતે દૂર કર્યા હતા। આ દબાણ દૂર થતાં બોર તળાવનું પાણી હવે દરિયામાં વહેડાવ્યા માટે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વિવાદ ટેન્ડરિંગ મુદ્દે થયો છે। ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપ થઈ રહ્યા છે। નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશોની બે બાજુની વાતો બહાર આવી રહી છે। એક બાજુ કેમ્પસના તમામ ભવનો ખટખટ છે કે નહીં તેની ચકાસણી શરૂ કરી છે અને બીજી બાજુ જે ભવનો રિપેરિંગ કે રિનોવેશન કરવા માટે જે ટેન્ડરો બહાર પાડ્યા છે તે ટેન્ડરો નહીં ખોલવાનો નિર્ણય લઈને બીજી વાર ટેન્ડરિંગ કરીને એક જ એજન્સી પીએસ કન્સ્ટ્રક્શન આવી હોવા છતાં તેનું ટેન્ડર મંજૂર કરતા રિપેરિંગને લઈને સેનેટ સભ્યોએ સવાલો ઉઠાવ્યા છે। પીએસ કન્સ્ટ્રક્શન નામની એક જ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું અને નિયમ મુજબ એક જ ટેન્ડર હોવાથી રીઇન્વાઇટ ટેન્ડર કરવું પડે છે, તો આ અંગે સેનેટ સભ્યએ સરકારને પત્ર લખીને તપાસની માંગ કરી છે। તો એક જ કંપનીને ટેન્ડર આપીને આર્થિક લાભ કરાયા હોવાના આક્ષેપ કરાયા છે। આ તમામ મામલે વીએનએસજીના કુલપતિએ તમામ આરોપોને ફગાવ્યા છે। સુરતમાં રાજ્યની સાથે 20 જગ્યાઓ ઉપર એસજીએસટીની રેડ કરાઈ હતી। મહિલા સૌંદર્યની ચીજવસ્તુઓ પર 3% ટેક્સ ન ભરાતો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં એસજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આજે અચાનક જ પટેલ બેંગલ્સ અને એનઆર ગ્રુપમાં દરોડા પાડવામાં આવ્યા હતા। એક સાથે અંદાજિત 20 જેટલી જગ્યાઓ ઉપર અધિકારીઓની ટીમ ત્રાટકી હતી, જેમાં મોટાભાગના વેપારીઓની કરચોરીની વિગતો સામે આવી હતી। મહત્વનું છે કે ટેક્સ વિભાગના આ દરોડા ચોંટા બજાર વેપારીઓ પર પાડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાઓને લગતા સામાનની દુકાનો મોટી સંખ્યામાં છે। કોસ્મેટિક્સની દુકાનો પરની રેડમાં ચોંકાવનારી વિગતો ખુલવા પામી હતી। મહિલા સૌંદર્યને લગતી ચીજો પર આખો ખેલ ચાલી રહ્યો હતો। વેપારીઓ દ્વારા જે 3% ટેક્સ લાગે તે ભરવામાં આવતો ન હતો। એક સાથે 20 જેટલી જગ્યાએ અને એનઆર ગ્રુપ તેમજ તેજસ પટેલ બેંગલ્સ પર દરોડાથી વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો હતો। વેપારી જગત આ દરોડાથી
ચોકી ગયું હતું. હવે વાત કરવી છે ગુરુના વેશમાં રહેલા શૈતાનની. જી હા, હવે શિક્ષણના ધામ પણ વિદ્યાર્થીઓ માટે સલામત નથી રહ્યા. અમદાવાદની શ્રેય સ્કૂલની અંદર શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ગુજરાતમાં વારંવાર લંપટ શિક્ષકો વિદ્યાર્થીનીઓની લાજ લૂંટવાના કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે અમદાવાદની શ્રેય સ્કૂલ પણ વિવાદમાં આવી છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રેય સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાનું ખુલ્યું છે, ત્યારે આ અંગે વાલીઓએ અવાજ ઉઠાવતા સમગ્ર મામલો ડીઓ કચેરી સુધી પહોંચ્યો હતો, જે બાદ આખરે લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરી અને તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ સ્કૂલને અપાયો છે. ત્યારે હવે આ કેસમાં આગામી દિવસોની અંદર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલે જઈને તપાસ કરશે, જેની અંદર વાલી, સ્કૂલના આચાર્ય અને શિક્ષક સહિત તમામની અવારનવાર ખાસ વિદ્યાર્થીઓને આ રીતે લઈ જતા વિડીયો સામે આવતા રહે છે, જે બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે. આ દ્રશ્યો છે ખેડાના કઠલાલ મહુદા રોડ પરના. અહીંથી એક પછી એક એમ બે ટેમ્પો પસાર થાય છે અને બંનેમાં તમે વિદ્યાર્થીઓને ઘેંટા બકરાની જેમ ભરેલા જોઈ શકો છો. એવી તો શું મજબૂરી છે કે વિદ્યાર્થીઓને આ રીતે ભરીને લઈ જવામાં આવે છે. કઈ શાળાના વિદ્યાર્થીઓ છે, તેમને ક્યાં લઈ જવાઈ રહ્યા છે તે વિગતો તો સામે આવી નથી, પરંતુ શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસના ધ્યાનમાં નથી આવતા? શું વાલીઓને નથી ખ્યાલ કે તેમના બાળકો કઈ રીતે આ ટેમ્પોમાં જઈ રહ્યા છે? જો એક વિદ્યાર્થીનો ધક્કો અન્ય એક વિદ્યાર્થીને લાગી ગયો તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, બ્રેક મારતા કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. અવારનવાર જોખમી સવારીના વિડીયો સામે આવતા રહે છે, ત્યારે હવે ખેડામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં વિદ્યાર્થીઓને જોતા તમને પણ કંપારી છૂટી જશે. ફરી એક વખત એક જેલના કેદીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી અને વાયરલ કરી છે અને તે કાયદો અને વ્યવસ્થા માટે પણ એક પડકારરૂપ બનાવશે. અને આ વિડીયો રાજકોટની જેલનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાની જેલમાં લાલિયાવાડી ચાલતી હોય તેનો પુરાવો આપતો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ઇન્સ્ટાગ્રામની આ રીલની જેલ પ્રશાસન તંત્ર અને અધિકારીઓની ગંભીર બેદરકારી ખુલ્લી પડી છે. રાજકોટ જેલમાં બંધ આ કેદીએ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વાયરલ કરી, જેનો વિડીયો વાયરલ થતાં જેલ વિભાગ સામે અનેકો અનેક સવાલ ઊભા થયા છે. જેલમાં બંધ આ કેદી મૂછે તાવ આપી અને રીલ બનાવી અને જેલના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યો છે. અગાઉ પણ આવો વિડીયો સામે આવી ચૂક્યો છે. આ વિડીયો વાયરલ થતાની સાથે સવાલ એ થવો સ્વાભાવિક વાત છે કે જેલમાં મોબાઈલ આવ્યો ક્યાંથી, અને બીજો સવાલ એ પણ છે કે આવા કેદીઓ અહીં સજા ભોગવવા આવે છે કે મજા માણવા. વડોદરા, કચ્છ બાદ હવે જૂનાગઢમાં પણ નવરાત્રીને લઈને એક મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં તિલક કરેલું હશે તો જ રાસોત્સવમાં પ્રવેશ મળશે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે વિવિધ આયોજકો દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જૂનાગઢમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમસ્ત બ્રહ્મ સમાજ રાસોત્સવના આયોજકોએ એ માથા ઉપર તિલક કરનાર જ દાંડિયા રમી શકશે એવો નિર્ણય લીધો છે. આયોજકોની એક બેઠક મળી હતી જેમાં ચર્ચા વિચારણા કરી તિલક ફરજિયાત કરાયું છે. આ નિર્ણયથી ગરબામાં જે કોઈ પણ ખેલાડીઓએ કપારી તિલક નહીં કરી હોય તેમને ગરબામાં એન્ટ્રી નહીં મળી શકે. આ સાથે બિન હિન્દુને ગરબામાં એન્ટ્રી નહીં મળી શકે. ખાસ કરીને અમુક વિધર્મી તત્વો દ્વારા હિન્દુ દીકરીઓને હેરાન કરવામાં આવે છે અથવા છેડતી કરવામાં આવે છે, અને તે ન થાય તે માટે જ પહેલેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.